ગુજરાતના માલધારી સમાજને રાજ્ય સરકારે કાયમ લોલીપોપ જ આપી છે। માલધારી સમાજના જૂના પડતર પ્રશ્નો અને સમાજની થયેલી અવગણના દૂર કરવામાં દરકાર પણ લેવામાં આવી નથી। ત્યારે સમગ્ર માલધારી સમાજમાં ભાજપ સામે ભારે અસંતોષ છવાયેલો જોવા મળે છે। તો છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતના માલધારી સમાજ ઉપર કાયદાની આંટીગુટીમાં સમાજના ભાઈઓ બહેનો ઉપર અનેક खोटा पोलिस केसों करीने जेलमां नाख्या छे। जेमां ताजेतरमां ज एक मालधारीने 2 वर्षनी सजा पण थयेल छे। समाजनी बे दीकरीओने धक्का मुकी मारीने पोलीसे अने कॉर्पोरेशनने जुलाम गुजार्यो छे। मालधारी समाजनी गायोना गौचरो बे पगवाळा उद्योगपतिओ आखलाओने पधरावी दीधा छे। जेमां राजकोटमां ज हमणा उपला कांठा विस्तारना 6 जेटला युवानोने पासामां धकेली दईने हद करी नाखी छे। आ निर्दोष युवानोने पराणे पोलीस स्टेशने बोलावीने कागळमां सही लईने धरपकड़ करी लेवामां आवी हती। जेमां शहेरी विस्तारमां ज वर्षोथी मालधारी समाजनी मांगणी छे कि मालधारी वसाहतो बनावी मालधारी समाजने न्याय आपवो जोईए, जेथी निर्दोष राहदारीओने थता अकસ્માતો અટકે। समग्र गुजरातमां छेल्ला 1.5 वर्षथी मालधारी समाज भाजपथी खूब नाराज छे। તે વાત સાચી, પણ લોકશાહીમાં તમારો મત એ જ આપણી તાકાત 5 વર્ષે બતાવવાની હોય છે। જેથી સરકાર કોઈ પણ આવે, તમે એકજૂથ થઈને મતદાન કર્યું હશે તો આવનાર કોઈ પણ સરકાર આપણા સમાજની ગણના કરશે। અને જો આપણે કોઈ પણ સહેસરમાં કે વાતમાં આવીને આપણો મત વિડફી નાખીશું તો આવનાર આપણી પેઢી આપણને માફ નહીં કરે। રાજકોટની અંદર જે કોર્પોરેશનની शाखा है कि गायों पकड़वा माटे नी, ए दिवस रात 24 कलाक काम कार्यरत करे छे, कार्यरत रहे छे अने काम करे छे। ते हिसाबे मालधारीओने पड़ती मुश्किली में हवे गाय ए एक शेड्यूल 3 में आवेलू पशु छे, तो हवे गाय तो गमे नहीं निकली जाए, ये कोई प्राणी छे एटले कही न सकी आपणे के भाई आने बांधी राखी, पण एटलू करी के ए रोड उपर आवी जाए तो बिचड़ो मालधारी एक तो एने परमिट है ये बधी केन्सल करी नाखी छे। अत्यारे जे गायो छोड़ावा माटेना जे कायदा छे, नियम छे, बहु आकरा छे। अरे माथे जता परिस्थिति एवी छे के पोलीसनी अंदर जई अने अमारे एमनी पासेथी परमिट लेवी पड़े छे, तो पोलीस परमिट काढी आपती नथी। अने जे वात आपणे कीधी के गौचरनी वात करूँ, तो हूँ तमने कहूँ गुजरातना दरेक जिल्ला तालुकामां गौचरो हती, जे हाल गौचरो बधी नाबूद थई गई छे। एटला माटे के बधी ऊपर गौचर ऊपर कब्जो थई गयो छे, अने ए गौचरो જે કોઈ કહેવાય છે કે પોલિટિશિયનો આની ઉપર કબજો જરીને બેઠા છે। પહેલાં તો એ ગૌચરો બધી ખાલી કરાવી, માલધારીઓ માટે વસાહત આપે અને એના માટેની તમામ જે કોઈ જરૂરિયાત છે એ બધી પૂરી કરે, તો અમે સિટીમાંથી શિફ્ટ થવા માંગીએ છીએ, પણ પહેલાં અમારી જે માંગણી છે એ બધી પૂરી કરે। એટલે તો ચૂંટણીલક્ષી એને વાત કરેલી છે, હું તમને કહું આ સરકારે કે અત્યારે કાયદાને એને સ્ટોપ કર્યો રાખે છે, સાયલેન્ટ છે। હું એવું માનું છું, અંગત મંતવ્ય છે કે ચૂંટણી પછી આ કાયદો છે ને એકદમ બ્લાસ્ટ કરશે, ને માલધારીઓ ઉપર જે કંઈ તકલીફ છે જે હતી એ વધારે ને વધારે જુલ્મ કરશે એવી અમારી માન્યતા છે। કે ભૂતકાળની અંદર અમારા સમાજની બહેનોને સુરતની અંદર, અમદાવાદની અંદર જે બર્બરતા આચરી પોલીસે અને આ મ્યુનિસિપલ કોર્પોરેશને, જાણે આતંકવાદી હોય એવી રીતે અમારી ઉપર જુલ્મ ગુજારેલો છે। અને જે તમને કહું, હવે પછીની જે રેલી છે, આ સરકાર જો કોઈ પણ સરકાર બને તો અમારી પહેલી માંગણી હશે એ માલધારીઓ માટેની, જે ગાયો માટેની હશે। અને અમારી વાત એટલી જ છે કે અમારે ગાયો માટેની જે કંઈ તમામ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી બરાબર છે, અને અમને ગૌચર ખુલ્લા કરી આપવા। 27 વર્ષથી આ ભાજપ સરકાર સત્તામાં છે ગુજરાતમાં, અવારનવાર અમારા માલધારીઓએ અહીં ગાય માતા માટે આંદોલન કર્યા છે, અવારનવાર રજૂઆતો કરી છે, અમને ગાયને રાખવા દેતા નથી। ગાયનું દૂધ પીવું છે બધાને, પણ ગાયનો, ગાય માતાને માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં લગી ગાય માતાને ઉપયોગી થાય છે। ગાયનું દૂધ પીવું છે બધાને, પણ ગાય રાખવી કોઈને નથી। હમણાં જ તમે જોયું હતું કે અમારું આંદોલન હતું, બંધનું એલાન હતું, ત્યારે પણ અમારા અમુક છોકરાઓની માથે આ લોકોએ, ભાજપ સરકારે અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો, ખોટા કેસ કર્યા હતા। ખોટું દૂધ પીવું છે પણ સાચું દૂધ પીવું નથી। ગાયના ડબાડનનો આજની તારીખે તમે જોઈ લો તો અવારનવાર અમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે છે, અમારે કોર્ટના ધક્કા ખાવા પડે છે। 3 દિવસ લગી અમારી એક ગાય પકડાય તો અમારે પોલીસ સ્ટેશને જવાનું, કોર્ટે જવાનું, ધક્કા ખાઈને 3 દિવસ અમારી ગાય છૂટે છે।
750 રૂપિયા એક ગાય દીઠ દંડ લે છે. આજે 5-5 હજાર રૂપિયા 5-5 હજાર રૂપિયામાં અમારી ગાય છૂટે છે. હવે આ સરકાર શું કરવા માગે છે એમને ખ્યાલ નથી. અને આ માલધારીઓને અસહ્ય ત્રાસ અને માલધારી વિરોધી આ ભાજપ સરકાર છે. આ વખતે પરિવર્તનનો માહોલ છે. ભાજપ સરકાર કાંઈ હવામાં રહીએ નહીં, 4-4 સીટ ગુમાવે છે. આ ફાઇનલ વાત છે. પરિવર્તન તો આખા ગુજરાતની અંદર એક લહેર ઊભી થઈ છે પરિવર્તનની, અને પરિવર્તન અવશ્ય થવાનું છે. લોકો માંગે છે કે મોંઘવારી જે છે એની ઉપર આ સરકાર કોઈ પણ જાતનો કાબુ મેળવો નથી. બીજો પ્રશ્ન બેરોજગારીનો છે. બેરોજગારીની અંદર કોઈ પણ જાતની ક્યાંય જગ્યાઓ વેકન્સીની ભરાતી નથી. સરકાર આટલા ટાઈમથી કોઈ જગ્યાઓ ભરતી નથી, ખાલી લોલીપોપ આપે છે કે આ જગ્યાને ઇન્ટરવ્યૂ છે ને આ જગ્યાને, પણ સરકાર કાંઈ એમાં નિર્ણય કરતી નથી. એટલે લોકોનો મોંઘવારી, બેરોજગારી, એના કારણે અમુક પ્રકારનો પ્રજામાં રોષ છે. અને મોંઘવારી ખાસ કરીને મધ્યમ વર્ગને, ગરીબ વર્ગને ખાસ મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂક્યા છે. એટલે એના માટે આજે સંકલ્પ કર્યો છે ગરીબને મધ્યમ વર્ગે કે આ સરકાર હવે લાંબો ટાઈમ ચાલે એમ નથી. અને આ સરકારની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે કોઈ કામ ઓફિસની અંદર જાઓ તો એમનેમ થતું નથી. તમારે વજન મૂકવો પડે તો જ કામ થાય. આ એક જાતની પરિસ્થિતિ નિર્માણ ભાજપની સરકારમાં થઈ ગઈ છે. તો એના કારણે લોકો કંટાળી ગયા છે કે સામાન્ય વર્ગના કોઈ કામ ન થાય તો શું કરવાનું. એટલે લોકોએ નક્કી કર્યું છે કે આ સરકારને હવે લાંબો ટાઈમ ચલાવવા ન દેવાય. એટલે પરિવર્તનની સમગ્ર ગુજરાતમાં એક લહેર ઊભી થઈ છે, એમાં રાજકોટની અંદર પણ આની અસર થવાની છે. હા, પેપરકાંડ છે એ અવારનવાર પેપરકાંડ થાય છે. આ ભાજપનો આશ્રિતથી જ થાય છે. પેપરકાંડની અંદર વિદ્યાર્થીઓને તૈયારી કરી હોય અને પેપર ફૂટી જાય અને પરીક્ષા મુલતવી રાખે, આ ભાજપના જે આકાઓ છે એના દ્વારા ચલાવવામાં આવે છે. અને આના કારણે ઘણી બધી ગુજરાતમાં ઉઆપો થઈ છે. એક પરીક્ષાઓમાં નહીં, અનેક પરીક્ષાઓનો પેપરકાંડ થયેલા છે. એની કોઈ નિષ્પક્ષ તપાસ સરકાર કરતી નથી, એની સામે કોઈ પગલાં લેતી નથી. ભાજપ સરકારમાં મોંઘવારી અતિશય વધી ગઈ છે. લોકોને ઘરનું પૂરું કરવું એ બહુ મુશ્કેલી છે. હું પછી મોંઘવારી ઉપર કોઈ સરકારનું કંટ્રોલિંગ નથી કે એનું કંટ્રોલ હોવું જોઈએ કે પ્રજા સારી રીતે રહી શકે, સારી રીતે પોતાનું ભરણ પોષણ કરી શકે. પહેલાં વહેલાં તો મોંઘવારી ઉપર કોઈ જાતનો કંટ્રોલ જ નથી. પહેલાં વહેલાં પાવર ઓફ કંટ્રોલ હોવો જોઈએ મોંઘવારી ઉપર, કે કાબૂમાં રહેવું જોઈએ. એપ્રિલમાં જે વધે ને એ જ ભાવ વધવા જોઈએ, પછી મહિને મહિને ભાવ ન વધવા જોઈએ. કારણ કે લોકોનું બજેટ છે ને એ વેર વિખેર થઈ જાય, બરાબર છે. એટલે ઘરનું માણસને આજે જે પગાર હોય એ તો એટલો ને એટલો જ રહેવાનો છે, કાંઈ મહિને મહિને પગાર વધવાનો નથી કોઈ પણ ખાતામાં. એટલે એ સમસ્યા છે. પહેલાં વહેલાં તો પાવર ઓફ કંટ્રોલ રાખે ને એવી જ સરકાર પ્રજા ઈચ્છે છે. અત્યારે લોકો છે ને મોંઘવારીથી એટલા બધા ત્રસ્ત આવી ગયા છે ને, એટલે પરિવર્તન ઈચ્છે છે. હું પરિવર્તન આવવું જ જોઈએ, 100% આવવું જોઈએ. ગુજરાતની અંદર જ્યારે આજે ચૂંટણીનો માહોલ હોય ત્યારે ભરવાડ, રબારી, ચારણ અને ગઢવી આ ચાર જ્ઞાતિના ગુજરાતની અંદર માલધારી સમાજના 70 લાખથી પણ વધારે મતદાતાઓ આ ચૂંટણીની અંદર ભાજપ સરકાર વિરુદ્ધ મતદાન કરવા જઈ રહ્યા છે. આજે ગુજરાતની અંદર તમે ક્યાંય પણ છેવાડાના માનવી સુધી જાઓ તો માલધારી સમાજ એક જ એવો છે કે જે પછાતમાં આવતો હોય. આ પછાતમાં આવતા સમાજને જ્યારે પોતાના જીવન નિર્વાહ માટે થઈને ગાય માતાને રાખવામાં આવતી હોય ત્યારે માતાના નામે મત લેનારી ભાજપ સરકાર દ્વારા માતાને મા બનાવી 95માં માના નામે મત લીધા, સત્તામાં બેઠા. આજે તમે જુઓ ગુજરાતની અંદર કોઈ પણ માલધારી પોતે ગાય રાખતો હોય તો એના ઘર નજીક જવાનું, ઘર ડેલીમાંથી ગાય કાઢ લેવાની, પરિવારના સભ્યોને મારવાના, ગાય પકડાય તો 4-5 હજારનો દંડ અને ગાયના નામને મત લેવા. આજે પણ હજી પણ એવી વાતો કરી રહ્યા છે ગાય માતા છે, પણ ગાય માતાને આજે હું તમને કહું કે હાઈકોર્ટની અંદર સરકાર એવું એફિડેવિટ કરે છે કે સાંજે અમે બધી ગાયું પકડી લેશું. સાંજે તમે ગાયું પકડવાની વાત કરો છો, ગાય જેને ઉલડાયડા, નો ડાઉટ અમારી સંવેદના છે. જે ગાય કોઈ ઉપર ઢીક મારી હોય, કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો માલધારી સમાજ સંવેદના દાખવે છે. પરંતુ તમે એમ કહેવા માગો હાઈકોર્ટની અંદર આ સરકાર
कि आटला लोकोना मृत्यु थया तो जवाबदार मालधारी आज बे वर्षनी सजा एक मालधारी रबारीना दीकराने आपी। राजकोटनी अंदर 6 थी 7 भरवाड अने रबारीना लोकोने फासा करवामां आवी। आनी सामे अन्यायनो बदलो लेवा मालधारी समाज मतनुं हथियार उपर छे। लोकशाहीनी अंदर एक ज हथियार एवुं होय छे के सामेवाळाने पाड़ी देता होय छे मतनुं हथियार। मतनुं हथियार लई अने मालधारी समाज दीकड़ो पड्यो छे। ગાયની ગાય વિશે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર 4 ઝોનની અંદર માલધારી વસાહત બનાવવાની હતી, કોઠારિયા, રાજગઢ, પાડાસણ અને ગાંધીગ્રામની અંદર જગ્યા જોવામાં આવી હતી, પણ જે આજુબાજુના એરિયાની અંદર કેન્દ્રીય પૂર્વ એક મંત્રી છે, કેન્દ્રના મંત્રીના સગાવાળાની જમીનો હોવાના નાતે તાત્કાલિક અસરથી લોઠડાની અંદર જે માલધારી વસાહત હતી કેન્સલ કરી અને એના વિકલ્પે રાજકોટની અંદર એનિમલ હોસ્ટેલ બનાવાવી, એ એનિમલ હોસ્ટેલની અંદર પણ આજે જોઈ આપણે કઈ પરિસ્થિતિ છે। માલધારી સમાજ સમજી ગયો છે મૂર્ખ બનાવવા ગધેડાની ગોણે કામ કરાવું, માલધારી સમાજના લોકોને ક્યાંય જગ્યા ન આપી માત્ર ઉપયોગ કરવો આવનારા દિવસોની અંદર। હવે અમે એવું વિચારી રહ્યા છીએ કે નવી સરકાર આવે, ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર મતરૂપી ફડાકો મારીને માલધારી સમાજ દેખાડશે કે જે આટલા અત્યારે હું તમને કહું ગુજરાતની અંદર તમે જુઓ તો કેટલા એવા માલધારી સમાજના યુવાનોની હત્યા થઈ, રાજુ ખેરપુરની હત્યા થઈ હોય કે કિશન ભરવાડની હત્યા થઈ હોય ધંધુકાની અંદર, તમને 24 કલાકમાં ન્યાય આપશું, 20 દિવસની દીકરીને આટલા દિવસમાં ન્યાય આપીશ, આજ સુધીને 20 દિવસની દીકરીને ન્યાય નથી મળ્યો, એ આખો પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો હોય ત્યારે સમાજ પણ સમજી ગયો હોય કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર મૂર્ખ બનાવી રહી છે, લોકોને તો મૂર્ખ બનાવ્યા। આજ કોઈ પણ સમાજ હોય ગુજરાતની અંદર તમે જુઓ, દલિત સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ગુર્જર કડિયા સમાજ હોય કે બ્રાહ્મણ સમાજ, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ સમાજ એવું નથી કહી શકતો કે અમને ભારતીય જનતા પાર્ટીએ ન્યાય કર્યો, તમામ સમાજને અન્યાય કર્યો છે। રોડ ઉપર પાથેરણાવાળા હોય તો પાથેરણાવાળાની તમને વાત કરું કે રોડ ઉપર પાથેરણા પાથરી જે ગરીબ માણસ ધંધો કરતો હોય તો એની પાસે પણ 500 રૂપિયાનો રોજનો અને માસિક 6000 રૂપિયા લેતી આ સરકાર। હવે લોકો પણ સમજી ગયા છે ગરીબી, આ તેલની મોંઘવારી જુઓ, તેલના ભાવ જુઓ, શાક બકાલાના ભાવ જુઓ અને નાનામાં નાના માણસના પેટ ઉપર પાટું મારીને સિંગ તેલનો ડબ્બો જે 1500નો મળતો હતો એ આજે 3000 રૂપિયાનો થઈ ગયો, 2014ની અંદર જે ગેસનો બાટલો 437માં મળતો 1280નો થઈ ગયો, હવે લોકોની પરિસ્થિતિ ખાવાની નથી અને ભારતીય જનતા પાર્ટીને લોકોના ટેક્સ તાઇફાવો કરવા હું છે। માલધારી સમાજ એક વાતમાં માનનારો છે, ઠાકર કરે એ ઠીક, હવે ઠાકરનો એવો આદેશ હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરો અને તમારો ન્યાય માટે તમે ઝંખો, એટલા માટે થઈને ઠાકર કરે ઠીક, આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને આના બૂથ ઉપર ખબર પડી જશે કે માલધારી સમાજ ને માલધારી સમાજના લોકો અને એની સામે અન્યાય કરી તો આનું શું પરિણામ ભોગવવું પડે। ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, લાઈવ 24 ન્યૂઝ, રાજકોટ।